નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કોટલાવ ગામમાંથી કુંડન ખાણું ઝડપાયું. વાપીના ગુરુદ્વારામાં વીર બાલ દિવસની ઉજવણી કરાઈ. દમણમાં ક્રિસમસની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ. સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિના પ્રસંગે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. હવે સમાચાર વિગતવાર જોઈએ. પાડીના કોટલાવ ગામમાંથી કુંટન ખાડું ઝડપાયું હતું. પાડી પોલીસે કરેલી રેડમાં કુંટન ખાણાની સંચાલક મહિલા અને ત્રણ પ્રાંતીય યુવતીઓ સાથે બે યુવકો પણ ઝડપાયા હતા. લોકોની ફરિયાદ બાદ પોલીસે કરેલી કાર્યવાહીમાં દેહ વ્યાપારનો ધંધાનો પર્દાફાશ થયો હતો. આથી પોલીસે ત્રણેય યુવતીઓને મુક્ત કરાવી કુંટન ખાણું ચલાવતી સંચાલિકા અને બે ગ્રાહકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કોટલાવ ગામના ભંડારવાડમાં છેલ્લા કેટલાક સમયથી એક મકાનમાં મહિલા કુંટન ખાણું ચલાવતી હોવાની ચર્ચા ચાલી હતી. દક્ષા ભંડારી નામની આ મહિલા બહારથી યુવતીઓને બોલાવી અને અહીં દેહ વ્યાપારનો ધંધો કરતી હતી. આથી આસપાસના લોકોમાં રોષ હતો. આ મામલે આખરે લોકોએ પાડી પોલીસને જાણ કરતા મહિલા પોલીસ કર્મીઓને સાથે રાખી પોલીસે રેડ કરી હતી. લોકોને સાથે રાખી ઘરમાં રેડ કરતા અંદરથી ત્રણ યુવતીઓ અને બે યુવકો કડંગી હાલતમાં ઝડપાયા હતા. આથી પોલીસે આ કાર્યવાહીમાં કુંટન ખાણું ચલાવતી સંચાલિકા દક્ષા ભંડારી અને બે ગ્રાહકો સલીમ મિયા મલેક અને ફરહાન મિયા લિયાકત મિયા શેખની અટકાયત કરી હતી અને ત્રણ યુવતીઓને દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી હતી. પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે દક્ષા ભંડારી જિલ્લા કેટલાક સમયથી ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળમાંથી પરપ્રાંતીય યુવતીઓને અહીંયા બોલાવીને દેહ વ્યાપાર ચલાવતી હતી. આ અંગે અગાઉ પણ દક્ષા ભંડારી દેહ વ્યાપારના ધંધામાં ઝડપાઈ ચૂકી હતી. જો કે થોડા સમય સુધી બંધ રાખ્યા બાદ ફરી એક વખત તેને કુંટણ ખાણું શરૂ કર્યું હતું. આખરે લોકોને સાથે રાખી પોલીસે કરેલી કાર્યવાહીમાં તે ઝડપાઈ ગઈ હતી. પોલીસે અત્યારે ત્રણ પરપ્રાંતીય યુવતીઓને આ ધંધામાંથી મુક્ત કરાવી કુંટણ ખાણું ચલાવતી સંચાલિકા અને ગ્રાહકો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. દેશભરમાં આજે વીર બાલ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે વાપીના ગુરુદ્વારામાં પણ વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી. ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને દમણ દીવ અને દાદરાનગર હવેલી ભાજપના પ્રદેશ પ્રભારી પૂર્ણેશ મોદી સહિત ભાજપના અગ્રણીઓ અને શીખ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે ગુરુ ગોવિંદસિંહના બે પુત્રોએ આજના દિવસે ધર્મની રક્ષા માટે શહીદી વહોરી હતી. આથી સમાજના દિવસને વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સનાતન ધર્મની રક્ષામાં શીખ ધર્મના યોગદાન અને ગુરુ ગોવિંદસિંહની સનાતન ધર્મની રક્ષા માટે આપેલ બલિદાનને યાદ કરી તેમને બિરદાવી નમન કર્યા હતા અને આજના દિવસથી યુવા પેઢી પણ તેનાથી પ્રેરણા લે તેવી અપેક્ષા પણ વ્યક્ત કરી હતી. વીર બાલ દિવસ ગુરુદ્વાર વાપીમાં એકત્ર થઈને જે આપણી પ્રાચીન વિરાસત છે કે આ દેશમાં છત્રપતિ મહારાજા શિવાજી મહારાજ હોય, મહારાણા પ્રતાપ હોય કે ગુરુ તેગ બહાદુર સિંહ, ગુરુ ગોવિંદસિંહ એના પુત્રો, ખાસ કરીને જ્યારે આજે ગુરુ ગોવિંદસિંહના ચાર પુત્રોમાંથી બે પુત્રોએ તો ચમકોર યુદ્ધમાં શહાદત મેળવી હતી, પરંતુ એમના બે નાના પુત્ર સાજા શ્રી જોરાવરસિંહ અને શ્રી ફતેહસિંહ, આ બંને પુત્રો 7 વર્ષ અને 9 વર્ષની ઉંમર, પરંતુ તે વખતે મોગલ સામ્રાજ્ય અને ઝુલમી સામ્રાજ્યની સામે એમને ઓફર કરવામાં આવી કે ક્યાં તમે ઇસ્લામ કબૂલો અથવા તો તમને જાનથી મારી નાખીએ. પરંતુ એ લોકોએ મોત પસંદ કર્યું, શહાદત પસંદ કરી, પરંતુ ઇસ્લામ ન કબૂલ્યો. આ પ્રકારનો જે ઇતિહાસ છે, આ બે નાના બાળકો રાષ્ટ્રવાદ માટે, નેશન ફર્સ્ટ માટે, શીખ ધર્મ માટે, હિન્દુ ધર્મ માટે, સનાતન ધર્મ માટે શહીદ થયા, જેની આવનારી નવી પેઢી એમાંથી પ્રેરણા મેળવે. પહેલી વખત હિન્દુસ્તાનના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વીર બાલ દિવસને રાષ્ટ્રીય દિવસ તરીકે ઘોષિત કરીને
જે આપણી પ્રાચીન પરંપરા, પ્રાચીન વિરાસત, પ્રાચીન સંસ્કૃતિ એને આવનારી નવી પેઢી સમક્ષ લઈ જઈને નવી પેઢી એમાંથી કંઈક શીખ મેળવે, પ્રેરણા મેળવે એવા ઉત્તમ ભાવ સાથે આજનો આ વીર બાલ દિવસને મનાવી રહ્યા છે. 31 ડિસેમ્બર પહેલા વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ, દારૂની હેરાફેરી પર પોલીસની બાજ નજર. એલસીબી પોલીસે લક્ઝરિયસ ગાડીમાંથી ઝડપ્યો લાખોનો દારૂ, નકલી નંબર પ્લેટ લગાવી કરાઈ રહી હતી દારૂની હેરાફેરી. ફોર્ચ્યુનર ગાડીમાંથી 1.62 લાખનો દારૂ ઝડપાયો. ગાડીમાંથી વિદેશી દારૂ સાથે 4 ડુપ્લિકેટ નંબર પ્લેટ પણ મળી આવી છે. કાર મૂકી બુટલેગર ફરાર થયો છે. નંબર પ્લેટના આધારે પોલીસે આરોપી સુધી પહોંચવા તપાસ હાથ ધરી હતી. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. દમણમાં ક્રિસમસની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ. સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિના પ્રસંગે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. ડેંગુ की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें, बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें, पूरी आस्तीन के कपड़े पहने, मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें. डेंगू से लड़े मतलब डेंगू से बचे. अब साकार होगा आपका सपना एक लग्जूरियस रो हाउस का. दमण और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी, 3 और 4 BHK लग्जूरियस रो हाउस. इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध. सुवर्ण भूमि रेसिडेंसी, कलाई लेक के पास, टाटा वाड़ी, कलगांव कोस्टल हाईवे, फंसा, उमरगांव. संपर्क करें 8758-222-009. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી સહિત સમગ્ર વલસાડ જિલ્લા અને રાજ્યના પડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણમાં પણ ક્રિસમસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. અડધી રાત્રે ચર્ચમાં બાળ ઈસુના જન્મને વધાવવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વિવિધ ચર્ચોમાં રાત્રે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દમણમાં 400 વર્ષથી જૂનું ઐતિહાસિક ચર્ચ છે. અહીં અગાઉ પોર્ટુગીઝોની શાસન હોવાથી મોટી સંખ્યામાં ઈસાઈ ધર્મના લોકો વસે છે, ત્યારે અહીંના ઐતિહાસિક ચર્ચમાં વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ ક્રિસમસને વધાવવા અને ક્રિસમસની ઉજવણી માટે પોતાના ઘરોને પણ રંગબેરંગી લાઇટથી સુશોભિત કરવામાં આવે છે. ચર્ચમાં અને ઘરોમાં બાળ ઈસુની જન્મની ઝાંકી કરાવતી પ્રદર્શનની પણ રાખવામાં આવે છે. આમ વલસાડ જિલ્લા સહિત દમણમાં પણ ક્રિસમસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી અને લોકોએ એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવી હતી. ઇધર દમણ મેં બહોત પોર્ટુગીઝ કા પુરાને શાસન બહોત સારો સે ચલતે આ રહા હૈ ઓર દમણ મેં ભી બહોત સારે કિલે હે, બહોત સારે ચર્ચ હે, તો હમ બહોત સારે ક્રિશ્ચિયન લોગ ભી રહેતે હૈ. તો મેં સુના હૈ યે બહોત 400 સાલ પુરાના હે, તો ઇધર કેસે તૈયારી હે, કેસે ક્યા હે, વો સબ દેખને કે લિયે હમ હર સાલ આતે હૈ, યે સાલ ઇસલિયે દેખને કે લિયે આયે હૈ. સો મેરી પૂરી ફેમિલી ઇધર હી આત ઓર મેં હર ક્રિસમસ ઘર આતી હું સેલિબ્રેટ કરને ફેમિલી કે સાથ. किस तरह से फिर आप प्रे करते हैं, किस तरह से सेलिब्रेशन करते हैं? सो अभी पहले हम लोग मिडनाइट मास जाते हैं रात को 24th को, मिडनाइट को तक, ताकि मिडनाइट के बाद 25th हो जाता है. हम लोग सब चर्च जाते हैं साथ में, वहाँ पे प्रे करते हैं, फिर एक दूसरे को वहाँ पे विश करते हैं, फिर घर पे आते हैं, एक दूसरे को फैमिली को ग्रीट करते हैं, क्रिसमस प्रेजेंट्स खोलते हैं और फिर सुबह को अगेन पूरी फैमिली को मिलते हैं. सब लोग एक दूसरे को स्वीट्स बांटते हैं, फिर लंच डिनर साथ में करते हैं. कैसा दमन का कैसा माहौल रहता है? ऑब्वियसली हर जगह लाइट्स है, बहुत बहुत फेस्टिव है दमन, लाइक एवरीवन वांट्स टू बी इन दमन राइट नाउ. यूके और यहाँ आपको कहाँ अच्छा लगता है?
घर ही होता है एंड दमन इज वेरी नाइस और इसका हमें बहुत मजा आता है क्रिसमस के टाइम पे। क्रिसमस के दिन यहाँ पर मिडनाइट मास होता है, हमारे घर के बहुत ही करीब एक चर्च है जहाँ पे बहुत लोग आके मिडनाइट के टाइम मास के लिए प्रेयर सर्विस होता है एंड क्रिसमस का टाइम इज़ अ वेरी हैप्पी ओकेजन फॉर ऑल ऑफ अस। बाहर से भी बहुत लोग आते हैं, सिर्फ हमारे कम्युनिटी ही नहीं बाकी सब कम्युनिटीज़ के लिए भी एक बहुत ही खुशी का अवसर है। अब क्या क्या फिर उस दिन घर पे क्या क्या बनाते हैं, किस तरह से सेलिब्रेशन घर पे भी होता है? घर पर ऑलमोस्ट एक हफ्ते पहले से ही सेलिब्रेशन शुरू होता है बिकॉज वी आर सेलिब्रेटिंग द बर्थ ऑफ क्राइस्ट। घर पर मिठाई बनाते हैं, सब मिलकर मिठाई बनाते हैं और क्रिसमस के दिन एक दूसरे के घर पे जाके मिठाई बांटते हैं। योर गुड नेम? माय नेम इज हरे। हरे, वेयर यू कम फ्रॉम एंड हाउ टू सेलिब्रेट द क्रिसमस? आई हैव कम फ्रॉम मैनचेस्टर। We normally get gifts, lots of food, presents, music, wine. How do you like in Daman to celebrate the Christmas? It's lovely. This has been my first time in Daman celebrating Christmas. The church down the road is 200 years old. I'm really looking forward to it. It should be really good. It's a 400-year-old church. How do you like it? Very nice. Very nice. I've not seen it yet, really, but should do tonight. દેશના વિવિધ રાજ્યોમાંથી ઉમટેલા કલાકારોએ પાડીમાં નવરંગ ટેલેન્ટ ફેસ્ટિવલમાં પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા. ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, ચેન્નઈ અને હૈદરાબાદના 300 જેટલા કલાકારોએ વિવિધ કૃતિઓ રજૂ કરી. દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ કલાકારોએ પણ રંગમંચ પર પોતાના હુનર રજૂ કરી શ્રોતાઓને અચંબો પમાડ્યો. બાળકોથી લઈને મોટેરાઓમાં રહેલી સુષુપ્ત કલા વિકસે અને તેમાં રહેલી પ્રતિભાને એક પ્લેટફોર્મ મળી રહે તેવા શુભ આશય સાથે વલસાડ નવરંગ ગ્રુપ દ્વારા પાડીના મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં નવરંગ ટેલેન્ટ ફેસ્ટિવલ સીઝન 8નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશના વિવિધ ખૂણામાંથી આવેલા કલાકારોએ મંચ પર પોતાની કૌશલ્ય શક્તિના દર્શન કરાવી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કલાકારો માટે સદૈવ સમર્પિત રહેલા વલસાડ નવરંગ ગ્રુપના ડાયરેક્ટર શૈલેષભાઈ જૈન અને તેમની ટીમ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમમાં વલસાડ જ નહીં પરંતુ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હૈદરાબાદ, ચેન્નઈ અને વેસ્ટ બેંગોલથી કુલ 188 કૃતિઓ માટે સ્પર્ધકોની એન્ટ્રી આવી હતી. કુલ 300 સ્પર્ધકોએ રંગમંચ પર વિવિધ રાજ્યની ઓળખ સમા સાંસ્કૃતિક નૃત્ય, ડાન્સ, ફેશન શો, સંગીત સુર સરતાજ થીમ હેઠળ સિંગિંગ અને જાદુની કલા સહિત વિવિધ કૃતિઓ દ્વારા પોતાની પ્રતિભાને રંગમંચ પર રજૂ કરતા ખીચોખીચ ભરેલા હોલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા પ્રેક્ષકોએ કલાકારોના હુનરને તાળીઓના ગડગડાટથી વધાવી દીધા હતા. વિજેતા સ્પર્ધકોની ટ્રોફી, શિલ્ડ, સન્માનપત્ર અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. આ સ્પર્ધામાં દિવ્યાંગ અને પ્રજ્ઞાચક્ષુ તેમજ સાંભળી અને બોલી ન શકનાર કલાકારોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની કલાના દર્શન કરાવી સૌને અચંબો પમાડ્યો હતો. આ સમારોહ બિમલભાઈ અને છાયાબેન શાહ, ડિવાઇન સારથી ચેરિટેબલ ટ્રસ્ટના નિરંજનભાઈ અને બીનાબેન મિસ્ત્રી, ઉમેશ પાંચાલ, સંજય અને જયના જૈન, શ્રીપાલ અને રીના જૈન તેમજ અજય અને જ્યોતિ પટેલના સહયોગથી યોજાયો હતો, જેમાં વિશેષ અતિથિ તરીકે જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશભાઈ પટેલ, ધર્મપત્ની અનિતાબેન પટેલ, જૈન ઇન્ટરનેશનલ સ્કૂલના ટ્રસ્ટી મુલેશભાઈ અને અલકાબેન મહેતા, ધરમપુરની રેફરલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર ડોક્ટર જીતેશ રાઉત, રાજેશભાઈ હરિયા અને શિક્ષક વિનોદભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ધરમપુરના ખારવેલ ગામમાં માંદીફળિયામાં આવેલ ઇલેશભાઈ વેનીલાલ પટેલના ખેતરમાં યુવાનને દીપડો નજરે ચડ્યો હતો. અચાનક દીપડા પર નજર પડી જતા યુવાને હિંમત દાખવી પાછળના પગે ચાલીને થોડા દૂર જઈ દોડી ઘરે પહોંચી ગયો હતો. આ અંગેની જાણ થતા વન વિભાગે પાંજરું ગોઠવ્યું છે. ધરમપુરના કનુરબેડા હનુમાનજી મંદિર ફળિયામાં રહેતા વિરલકુમાર નટભાઈ પટેલ સવારે તેમના ઘરની પાછળ આવેલ ખેતરે ગયા હતા ત્યારે ખારવેલ ગામમાં માંદી ફળિયામાં એક ખેતરમાં અચાનક દીપડો જોવા મળ્યો. વિરલે દીપડાને જોયો અને દીપડો વિરલને સામે જોઈ દીપડો ઉભો થઈ ગયો હતો અને દીપડો વિરલ સામે જોઈને ઘૂરવા લાગ્યો હતો, જેથી વિરલ પટેલ ગભરાઈ ગયો હતો અને પાછળના પગે ધીમે ધીમે ત્યાંથી ચાલી થોડી દૂર જઈ દોડ લગાવી હતી. ઘરે જઈ તેમના મિત્રોને વાત કરી હતી. આ દરમિયાન નજીકમાં આવેલ ખારવેલમાં ચાલતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં હાજર ખારવેલ ગામના સરપંચ રાજેશભાઈ પટેલને જાણ થતા તે પણ આવી ગયા હતા અને વન વિભાગને જાણ કરતા વન વિભાગે દીપડો પકડાવવા માટે પાંજરું ગોઠવ્યું હતું.
મારું નામ વિરલ કુમાર નટુભાઈ પટેલ, ગામ કાનુરવડા ને ફળિયું મંદિર ફળિયું. આજે ઘટનામાં એવું થયું કે સવારે હું ખેતરે ફરતા ફરતા ગયો ને, તો થોડુંક કચરામાં જે જંગલ હતો ને એમાં દીપડો જોવા મળ્યો. ને બીજું કે એને જોઈને મેં ગભરાઈ ગયો ને મને જોઈને એ ગભરાઈ ગયો. તો મેં વધારે રિએક્શન કર્યા વગર મેં છે ને ઊંધા પગે પાછો પસાડી રિવર્સ હટી ગયો. ને પછી આવીને અહીંયા ફ્રેન્ડ લોકોને જાણ કરી, તો એ લોકો જે ગામમાં ટુર્નામેન્ટ ચાલતો હતું તો તે છોકરા લોકોએ ત્યાં જાણ કરી, ને પછી ગામવાળા થઈને બધા જોવા માટે આવ્યા. જોવા માટે આવ્યા એટલે સરપંચે બધાને ના પાડી કે અંદર જવાનું જોખમી છે. એટલે સરપંચે પછી વન વિભાગને કોન્ટેક કર્યો, ને પછી એ લોકોએ આવીને એમ તેમ જોઈને ચકાસણી કરીને પછી પાંજરું એ લોકોએ માંડ્યું, ને પછી કાર્યવાહી કરીને થોડી રીતે જતા રહ્યા. એ બેઠેલી અવસ્થામાં હતો ને મોડું આગળની સાઈડ ને મેં હું પીઠ પછાડ્યો હતો. એ મને જોઈને ઊભો થઈ ગયો ને ઘૂરાવા માંડ્યો. તો પછી મેં એને કંઈ હરકત કર્યા વિના પછાડી ફરી ગયો, ને પછી ઘર પર જ ચાલી મૂકી એવું થયું. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો, વિરામ બાદ આપ જોઈ શકશો. સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિના પ્રસંગે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. અબ સાકાર હોગા આપકા સપના, એક લક્ઝુરિયસ રો હાઉસ કા. દમણ ઓર ઉમરગાંવ કે પાસ સનરાજ ડેવલપર્સ કા નયા પ્રોજેક્ટ સુવર્ણ ભૂમિ રેસિડેન્સી, 3 and 4 BHK લક્ઝુરિયસ રો હાઉસ. ઇસકે સાથ ક્લબ હાઉસ, જિમ હોલ, ઇન્ડોર ગેમ્સ, ચિલ્ડ્રન પાર્ક, લેન્ડસ્કેપ ગાર્ડન ઓર સ્વિમિંગ પુલ જૈસી સુવિધાએ ભી ઉપલબ્ધ. સુવર્ણ ભૂમિ રેસિડેન્સી, કલાઈ લેક કે પાસ ટાટા વાડી કલગાંવ કોસ્ટલ હાઈવે ફંસા ઉમરગાંવ. સંપર્ક કરે 8758222009. પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી સંઘ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલની આગેવાની હેઠળ પ્રદેશ કાર્યાલય ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ કાર્યકરો અને અન્ય મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. દમણ દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ જાગૃતિબેન પટેલ, પૂર્વ પ્રમુખ બાળુભાઈ પટેલ અને બીએમ માછી, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેશ અગરિયા, રાજ્યમંત્રી ફાલ્ગુનીબેન પટેલ, સોનલબેન પટેલ, અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીએ
દેશમાં વિકાસ, સુશાસન અને ગરીબ કલ્યાણનો ખ્યાલ સાકાર કર્યો છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે સંરક્ષણ અને વિજ્ઞાન ક્ષેત્રે વૈશ્વિક સ્થિતિ પર ભારતની મજબૂત ઓળખ ઊભી કરી છે. ભારત માતાનું મસ્તક હંમેશા ઊંચું રાખવામાં તેમનું યોગદાન ઇતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. અટલજીની ફરજ પ્રત્યેની નિષ્ઠા, રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ અને સંગઠનને મજબૂત કરવામાં તેમની અનોખી ભૂમિકા આપણા માટે પ્રેરણાદાયી છે. વલસાડમાં તસ્કરોનો તરખાડ શોપિંગ કોમ્પ્લેક્સને બનાવ્યો નિશાન, એકસાથે 6 દુકાનોના તોડ્યા તાળા. કડકડતી ઠંડીમાં 6 દુકાનોના તાળા તોડવા છતાં તસ્કરો ખાલી હાથ. દુકાનો ગોડાઉન તરીકે લેવાતી હતી, ઉપયોગ કામે લાગે એવી કોઈ વસ્તુ, રોકડ કે વસ્તુ રકમ પણ નહીં હોવાથી તસ્કરોએ ખાલી હાથે પાછું ફરવું પડ્યું હતું. તસ્કરોની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વૈદિક ડેન્ટલ કોલેજ પ્રમુખ ડીએમસી અને ટ્રસ્ટી અસ્પી દમનિયા ડીનસીના જેહાન વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, સ્ટાફ સાથે કેક અને ચોકલેટ કાપીને નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરી. દમણ સ્થિત વૈદિક ડેન્ટલ કોલેજના પ્રમુખ અને ડીએમસી અને ટ્રસ્ટી અસ્પી દમનિયા દ્વારા અને ડીન સિના જેહાન વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, સ્ટાફ સાથે કેક અને ચોકલેટ કાપીને નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરી હતી. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કોટલાવ ગામમાંથી કુંટન ખાણું ઝડપાયું. વાપીના ગુરુદ્વારામાં વીર બાલ દિવસની ઉજવણી કરાઈ. દમણમાં ક્રિસમસની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ. સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિના પ્રસંગે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.